પંચમહાલ જિલ્લાના ગોગંબા ગામે પત્નીના મોબાઈલ ઉપર મેસેજ કરવાની બાબતમાં ઉશ્કેરાયેલા પતિએ બે ઈસમો સાથે મેસેજ કરનાર પરણીતી યુવકના ઘરે ધસી જઈ તેને લોખંડની પાઇપ વડે ઢોરમાર મારી હાથ ભાંગી ગંભીર ઇજાઓ પહોંચાડતા ગંભીર રીતે ઘવાયેલા આ યુવકનું 15 દિવસ પછી સારવાર દરમિયાન મોત નિપજતા હુમલો કરનાર સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ સાથે રાજગઢ પોલીસ મથક બહાર લોકટોળા એકઠા થઈ જતા એક તબક્કે પોલીસ સ્ટેશન બહાર ભરેલા અગ્નિ જેવો માહોલ ઉભો થયો હતો. સમગ્ર જાણકારી અનુસાર ગોગંબા ગામે સલૂનની દુકાન ધરાવતો પ્રજ્ઞેશભાઈ ઉર્ફે લાલો મહેશભાઈ ભાટિયા તેની બાજુમાં મોટર વાઇન્ડિંગની દુકાન ધરાવતા દાઉદરા ગામના માજી સરપંચ અજીતસિંહ ચૌહાણના પુત્ર કૌશિક ચૌહાણ સાથે મિત્રતા ધરાવતો હતો. બંને પાડોશી દુકાનદાર હોવાથી અમુક સમય કૌશિક ચૌહાણ પ્રજ્ઞેશ ભાટિયાના મોબાઈલમાંથી તેની પત્નીને ફોન મેસેજ કરતો હોવાથી પ્રજ્ઞેશ ભાટિયાના મોબાઈલમાં કૌશિકની પત્નીનો નંબર હતો. આ નંબર ઉપર પ્રજ્ઞેશ ભાટિયા અને કૌશિક ચૌહાણની પત્ની વચ્ચે હાઈ હેલોના મેસેજો કૌશિકની જાણ બહાર થતા હોવાની જાણ કૌશિકને થતા તે ઉશ્કેરાયો હતો. ગત 17 સપ્ટેમ્બરે સાંજે તે અન્ય બે ભાઈઓ સાથે સાંજે પ્રજ્ઞેશને ત્યાં ધસી જઈ અપશબ્દો બોલતા પ્રજ્ઞેશ એ તેને અપશબ્દો નહીં બોલવાનું કહેતા કૌશિક ચૌહાણ સાથે લોખંડની પાઇપો લઈ આવેલા બે ભાઈઓએ પ્રજ્ઞેશને ધોરમાર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જેને લઈ લોલુહાણ પ્રજ્ઞેશને વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. બપોર બાદ તેનું ચાલુ સારવારે મોત નિપજ્યું હતું. ઘટનાને દિવસે પ્રજ્ઞેશ ભાટિયાના પરિવારે રાજગઢ પોલીસ મથકમાં હુમલો કરનાર રાવ સામે લેખિત ફરિયાદ આપતા પોલીસે દાઉદરા ગામના રાજકીય વગ ધરાવતા અને માજી સરપંચના પુત્ર સામે આરોપ લગાવવામાં આવતા પોલીસે હુમલો કરનાર આરોપીની પણ અરજી લઈ મામલો રફે દફે કરવા પ્રયાસો કર્યા હતા. પોલીસે આ ઘટના બાદ કોઈ જ કાર્યવાહી આ બંને લેખિત અરજી ફરિયાદો અંગે કરી ન હતી. ભોગ બનનારનું એક દિવસ પહેલા મોત નિપજતા રાજગઢ પોલીસ કાર્યવાહી કરવા અને જવાબો લેવા માટે દોડતી થઈ હતી તો મૃતક પ્રજ્ઞેશ પાટિયાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાથી અને કરોડરજ્જુમાં ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાની હકીકતો SSG હોસ્પિટલના કોર્ટ ઓફ ડેથ સર્ટીમાં સામે આવતા પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103નો ઉમેરો કરી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. તે એક તબક્કે પોલીસ રાજકીય દબાણ હેઠળ મામલો દબાવવા પ્રયત્નશીલ હોવાથી મૃતકના પરિવારજનો અને તેના ગામમાંથી 500 કરતા વધારે લોકો જ્યારે તેના મૃતદેહને ગોગંબા લાવવામાં આવ્યા ત્યારે રાજગઢ પોલીસ મથકની બહાર એકઠા થઈ જતા એક તબક્કે પોલીસ મથક બહાર ન્યાયની માંગ સાથે સ્થિતિ કાબુ બહાર જાય તેવો માહોલ ઉભો થતા પોલીસે 3 આરોપીઓ સામે કાયદેસર ગુનો નોંધી તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103નો ઉમેરો કરતા મામલો થાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.